મારું નામ ઋષિલ પટેલ છે, હું ઉત્તરચંદાનો રહેવાસી છું અને અત્યારે શ્રી ગણેશ ઉદ્યોગ પાપડ ફેક્ટરી ચલાવું છું. શ્રી ગણેશ ઉદ્યોગ યશ પાપડની શરૂઆત 1997માં મારા ફાધરે કરી હતી. ત્યારે એક નાનું ટેબલ જેટલું નાનું મશીનથી શરૂઆત કરી હતી. રોજના 30-40 કિલો 50 કિલો, વધારેમાં વધારે 50 કિલો પાપડનું પ્રોડક્શન રોજથી થતું હતું. ગામની બધી નજીકના ગામોની બહેનો આવીને કામ કરતી હતી. એ ટાઈમે ધીમે ધીમે પાપડની ડિમાન્ડ વધી, એટલે પાપડ તો ખરા છે પણ જોડે પાપડ, મઠિયા, ચોળાફળી, ચોખાની પાપડી આ બધી વસ્તુ આપણે બનાવવાનું ચાલુ કરી. અને બધી વસ્તુ કસ્ટમરને પસંદ આવી એટલે એની ડિમાન્ડ વધી એટલે પછી એ ટાઈમે મશીનો મોટા મળતા હતા, મશીનો મોટા લાઈને આપણે પ્રોડક્શન સ્ટાર્ટ કર્યું અને સ્ટાફ થોડો વધાર્યો. એ પછી મશીન મેડ બધી વસ્તુ બનવાની સ્ટાર્ટ થઈ અને મશીન મેડના કારણે એક ઘારી પ્રોડક્ટ હાઇજીન મેન્ટેન થતું હતું અને એક ધારો પાપડ આખું વર્ષ આપણે એની મજા માણી શકીએ એ રીતનો અનુભવ થતો હતો. એ જ રીતના મઠિયાને ચોળા પડી. તો મઠિયા પહેલા બધા ઘરે ઘરે બનાવતા હતા પણ મઠિયા બનાવવાની પ્રોસેસ થોડીક ભારે હતી, એટલે એના કારણે હવે જો મશીનથી બનાવીએ તો બધું ઈઝી બનતા હતા અને ટેસ્ટ પણ બધાને સારો લાગતો હતો. એટલે એ રીતના પછી સિઝનમાં મઠિયા ચોળા પડી પણ એ રીતના ચાલ્યા. અત્યારે લગભગ 40-50 જણનું રોજ અને કેઝ્યુઅલ એવી રીતના સ્ટાફ છે અને હાઇજેનિક પ્લાન્ટમાં આપણે પાપડ, મઠિયા, ચોળાફળી, ચોખાની પાપડી, દરેક વસ્તુનું પ્રોડક્શન કરીએ છીએ. અને આ વસ્તુ આમ તો કહેવાય ઘર ઉદ્યોગ પણ વસ્તુની ડિમાન્ડને લીધે પ્રોડક્શન રોજનું 1500-2000 કિલો રોજનું પ્રોડક્શન આપણે કરી શકીએ છીએ. દરેક કન્ટ્રીમાં પાપડ, મઠિયા, ચોળાફળીની માંગ અત્યારે રહેશે કેમકે એ લોકો વર્ષો પહેલાં અહીંયા વસતા હતા અને અત્યારે બધા ત્યાં સ્થાયી થયા છે. હવે એ લોકોને વસ્તુની ડિમાન્ડ તો રહે અને અહીંથી હવે એક્સપોર્ટને બધું ઇઝી થઈ ગયું, બધી વસ્તુ અવેલેબિલિટી સારી થઈ ગઈ, ટ્રાન્સપોર્ટેશન સારું થઈ ગયું, એટલે વધારે સૌથી વધારે ડિમાન્ડ યુએસ હોય છે. પછી બીજી બધી કન્ટ્રીમાં આવે છે, એટલે કે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, પછી યુકે, સાઉથ આફ્રિકા, પછી ગલ્ફ કન્ટ્રીમાં બધે માલ જાય છે, પછી યુરોપની કન્ટ્રીમાં બધે ડેનમાર્ક છે, જર્મની છે, નેધરલેન્ડ છે, એ બધી જગ્યાએ માલ જાય છે.